દેશમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા ઘટતા અનેક રાજ્યોમાં તબક્કાવાર અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે તેમજ નિયંત્રણો હળવા કરાઈ રહ્યા છે જે અંતર્ગત હવે ધીરે ધીરે ધંધા રોજગાર સાથે શાળાઓને ખોલવાની મંજૂરી અપાઈ રહી છે દિલ્હીમાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે શાળાઓ આજથી આંશિક રૂપે ખોલવામાં આવશે આ સાથે દિલ્હીમાં લાંબા સમય બાદ આજથી સાપ્તાહિક બજારોને ખોલવા માટે મંજૂરી અપાઈ છે જેના કારણે લાખો વેપારીઓને રાહત મળશે જો કે હાલના તબક્કે પચાસ ટકા વેપારીઓને સાપ્તાહિક બજાર શરૂ કરવા મંજૂરી અપાઈ છે તમિલનાડુમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા આજથી નવા દિશા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે આ નવા નિયમો અનુસાર ત્રેવીસ ઓગસ્ટ સુધી લંબાવાયેલા લોકડાઉન અંતર્ગત લોકોની ભીડ એકઠી ન થાય તે માટે શુક્રવાર શનિવાર અને રવિવારે ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવશે તો બીજી તરફ કળા વિજ્ઞાન એન્જિનિયરિંગ કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે આ સાથે પહેલી સપ્ટેમ્બરથી તામિલનાડુ સરકાર દ્વારા ધોરણ નવથી ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે પચાસ ટકા ક્ષમતા સાથે શાળાઓ ખોલવા વિચારણા હાથ ધરવામાં આવશે